श्री रामकृष्ण कथामृत 154 समाधि अवस्था में आचार्य अवस्था में निराकार अंतरंग शिष्योनी पसंदी। ए बात सांभळता सांभळता ठाकुर भावमग्न थता जाय छे। केटलीक वार साव स्तब्ध समाधि मग्न भावनो उपशम थया पछी मास्टर ने कहे छे, मैं जोयुं के साकार माथी बद्धु निराकार मा जई रह्युं छे। बीजी केटलीक वातो कहेवानी इच्छा थाय छे परंतु कही शकतो नथी। वारु आ जे निराकार तरफनो वलण थई रह्युं छे એ કેવળ લય થવાને માટે કે પછી માસ્ટર આશ્ચર્યચકિત થઈ જઈને જી એમ જ હશે? શ્રી રામકૃષ્ણ, અત્યારે એ જોઉં છું કે નિરાકાર અખંડ સચ્ચિદાનંદ આ પ્રમાણે થઈ રહ્યા છે, પરંતુ દાબી રાખ્યું ખૂબ મહેનતે ભક્તોની ચાળણી જે તમે કહી એ બરાબર છે। આ માંદી આવવાથી કોણ બહિરંગ કોણ અંતરંગ એ સમજી શકાય છે। જેઓ સંસાર છોડીને અહીં રહ્યા છે તેઓ અંતરંગ, અને જેઓ એકવાર આવીને કેમ છે મહાશય એટલું પૂછીને જાય છે તેઓ બહિરંગ। ભવનાથને જોયો ને શ્યામાપકુરે હતા ત્યારે વરરાજો બનીને આવ્યો, મને પૂછ્યું કે કેમ છો, ત્યાર પછી મોઢું દેખાડ્યું નથી, નરેન્દ્રને ખાતર એનું એટલું રાખો, પણ મારું મન તેના પર નહીં। શ્રી રામકૃષ્ણ મણીને, ઈશ્વર ભક્તોને માટે દેહ ધારણ કરીને જ્યારે આ પૃથ્વી ઉપર આવે ત્યારે તેની સાથે સાથે ભક્તોય આવે, કોઈ અંતરંગ, કોઈ બહિરંગ, કોઈ ખજાનજી। 10-11 વર્ષની ઉંમરે દેશમાં વિશાલાક્ષીના દર્શને જતા ખેતરમાં એક અવસ્થા થઈ, ત્યાં કંઈક જોયું ને એકદમ સંજ્ઞાહીન થઈ ગયો। જ્યારે મારી 22-23ની ઉંમર હતી ત્યારે કાલી મંદિરમાં મા બોલ્યા, તું શું અક્ષર થવા ઈચ્છે છે? હું અક્ષર શબ્દનો અર્થ જાણું નહીં, મેં હલધારીને પૂછ્યું, એટલે હલધારી કહે કે ક્ષર એટલે જીવ અને અક્ષર એટલે પરમાત્મા। જ્યારે આરતી થતી ત્યારે બાબુના બંગલા ઉપરથી બૂમો પાડતો, અરે ઓ ભક્તો, તમે બધા ક્યાં છો, આવો ને, આ બધા વ્યવહારી માણસોની સાથે રહીને મારો જીવ જાય છે। મારી અવસ્થા વિશે ઇંગ્લિશમેનને એટલે કે અંગ્રેજી ભણેલા લોકોને કહ્યું, તેઓ કહે કે એ બધા તમારા મનના ખ્યાલ, એ વખતે એમ જ હશે, માનીને શાંત થયો, પરંતુ હવે તો એ બધુંય મળતું આવે છે, બધા ભક્તો આવીને મળ્યા છે। તેમ વળી માએ દેખાડ્યા હતા 5 માણસો મારો ખર્ચ ઉપાડનારા, પહેલા સેજો બાબુ એટલે મથુર બાબુ, ત્યાર પછી શંભુ મલ્લિક, એને પહેલા ક્યારેય જોયા ન હતા, ભાવ અવસ્થામાં જોયું કે ગૌરવ વર્ણ પુરુષ માથા ઉપરતા છે। જ્યારે ઘણાય દિવસ પછી શંભુને જોયા ત્યારે યાદ આવ્યું કે આને જ પહેલા ભાવ અવસ્થામાં જોયેલા। બીજા 3 જણ ખજાનચીઓ હજી સુધી નક્કી થતા નથી, પરંતુ બધા ગૌરવ વર્ણ। સુરેન્દ્ર ઘણું ખરું કરીને ખજાનચી હોય એમ લાગે છે। આ ઈશ્વર દર્શનની અવસ્થા જ્યારે થઈ ત્યારે બરાબર મારા જેવો જ એક પુરુષ આવીને ઈડા પિંગળા અને સુષુમણા નાડીઓને ઝાડી ઝૂડીને શુદ્ધ કરી ગયો। ષટ ચક્રના એક એક પદ્મમાં જીભ વડે રમણ કરે અને અધોમુખ પડેલું પદ્મ ઉર્ધ્વમુખ થઈ જાય, છેવટે સહસ્ત્રાર પદ્મ પ્રસ્ફુટિત થઈ ગયું। જ્યારે જે પ્રકારનો ભક્ત આવવાનો હોય તે અગાઉથી માં દેખાડી દેતા, આ ખુલ્લી આંખોએ ભાવ અવસ્થામાં નહીં। મેં જોયું કે ચૈતન્ય દેવની સંકીર્તન મંડળી વડતાલથી વડતાળાથી બકુલતાળા તરફ જઈ રહી છે, તેની અંદર બલરામને જોયા અને જાણે કે તમને જોયા,
ચુનીલાલ ને અને તમને આવજા કરવાથી જાગૃતિ આવી છે. શશી અને શરદ ને જોયા હતા કે ઈસુ ખ્રિસ્ત ની મંડળીમાં હતા. વડતળાની નીચે એક બાળકને જોયો હતો. રદુ કહે કે ત્યારે તમને એક પુત્ર થશે. મેં કહ્યું કે મારે તો બધી સ્ત્રીઓ માતૃવત, મારે પુત્ર કેમ કરીને થવાનો? એ પુત્ર તે આ રાખાલ. માને મેં કહ્યું કે માં, આવી અવસ્થામાં જો મને રાખ્યો છે તો પછી એક મોટો માણસ મેળવી આપો. એટલે સેજો બાબુ મથુરબાબુએ 14 વર્ષ સુધી સેવા કરી અને કેટલા પ્રકારે એક આખો કોઠાર જુદો કરી દીધેલો સાધુ સેવાને માટે. ગાડી, પાલખી, જેને જે આપવાનું કહેતો તેને તે અપાતું. મથુરને ભૈરવી બ્રાહ્મણી કહેતી. પ્રતાપ રુદ્ર ઓરિસ્સાના એક રાજા અને ગૌરાંગ પ્રભુના નિષ્ઠાવાન ભક્તનું નામ. વિજય ગોસ્વામીએ આ રૂપે અર્થાત શ્રી રામકૃષ્ણ રૂપે મારા પ્રત્યક્ષ દર્શન કર્યા છે એ શું કહો જોઈએ? એ કહે કે તમને જેમ અડું છું તેમ મેં ઢાકામાં તમને અડકી જોયા છે. લાટુએ ગણતરી કરી તો 31 ભક્તો થયા. એ કંઈ એટલા બધા ક્યાં છે? પણ હવે કેદાર અને વિજય કેટલાક કરે છે. ભાવ અવસ્થામાં માએ બતાવ્યું કે છેવટે એટલે કે છેલ્લી અવસ્થાએ ખીર ખાઈને રહેવું પડશે. આ માંદગીમાં પત્ની શ્રી શારદામણી દેવી ખીર ખવરાવતી હતી ત્યારે હું રડી પડ્યો એમ કહીને કે આનું નામ શું ખીર ખાવી? આટલી વેદનાપૂર્વક